નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રીના જાનકરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 6 જોઈએ છે, પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર, એમાં આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, એ પૂર્ણાંક સંખ્યાઓના બે પ્રકાર છે, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓને કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવવામાં આવે છે. બરાબર, સંખ્યા રેખા પર વચ્ચે ઝીરો, ઝીરો ની જમણી બાજુ પર ધન પૂર્ણાંક હોય એટલે કે મોટી સંખ્યાઓ, અને ઝીરો ની ડાબી બાજુ પર ઋણ સંખ્યાઓ એટલે કે નાની સંખ્યાઓ. ટૂંકમાં સંખ્યા રેખા પર શરૂઆત સૌથી નાની સંખ્યાઓથી થાય છે. બરાબર, બધી જે ધન સંખ્યાઓ છે બરાબર એ ઝીરો કરતા મોટી, પણ બધી ઋણ સંખ્યાઓ છે જે બધી માઇનસ વાળી સંખ્યાઓ છે એ બધી ઝીરો કરતા નાની. એટલે સંખ્યા રેખામાં સૌ પ્રથમ શરૂઆતમાં જે ઋણ સંખ્યાઓ હોય છે, ત્યારબાદ એના કરતા મોટો ઝીરો હોય છે, અને ઝીરો કરતા મોટી બધી ધન સંખ્યાઓ હોય છે. ટૂંકમાં બધી જે ઋણ સંખ્યાઓ છે માઇનસ વાળી એ ઝીરો કરતા બધી કેવી હોય છે, નાની હોય છે. બરાબર, અને બધી ધન સંખ્યાઓ ઝીરો કરતા મોટી હોય છે. બરાબર, ત્યાં જે આપણે વસ્તુ છે જોવાની છે કે માઇનસ 8 અને માઇનસ 2 વચ્ચેના પૂર્ણાંકો લખો. બરાબર, આપણે માઇનસ 2 થી શરૂઆત કરીએ. બરાબર, 0 પછી માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3, એમ આપણે ડાબી બાજુ ની તરફ જતા જઈએ એમ સંખ્યાઓ નાની થતી જાય છે. બરાબર, જેમ આપણે પ્લસ સંખ્યાઓમાં કે આપણે આગળ આગળ વધતા જાય, જમણી તો કે 1, 2, 3 એમ સંખ્યા મોટી થતી જાય છે, જ્યારે માઇનસ વાળી સંખ્યામાં ઊંધું હોય છે કે જેમ 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 આપણે આગળ વધતા જાય એમ સંખ્યા નાની થતી જાય છે. કે માઇનસ 1 કરતા માઇનસ 2 નાના, માઇનસ 2 કરતા માઇનસ 3 નાના, માઇનસ 3 કરતા માઇનસ 4 નાના. બરાબર, તો આ રીતે આપણે માઇનસ 2 થી 8 પર જવું હોય તો બંનેની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે છે, તો જો કે માઇનસ 2 પછી માઇનસ 3, માઇનસ 4, માઇનસ 5, માઇનસ 6, માઇનસ 7 અને માઇનસ 8. બસ આપણે માઇનસ તો જો કે માઇનસ 2 થી માઇનસ 8 વચ્ચે કેટલા પૂર્ણાંકો આવે, તો કે 1, 2, 3, 4, 5 સંખ્યાઓ આવે છે. માઇનસ 3, માઇનસ 4, માઇનસ 5, માઇનસ 6 અને માઇનસ 7 આ પ્રમાણે. પછી છે કે 0 અને માઇનસ 7 વચ્ચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. હવે 0 થી માઇનસ 7 ઉપર આપણે જવું હોય તો એની વચ્ચેની જે જે સંખ્યાઓ છે એને આપણે ચડતા ક્રમમાં લખવાની છે. તો પહેલા 0 થી માઇનસ 7 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે છે, તો જો 0 થી આપણે માઇનસ બાજુ જવાનું છે, પ્લસ બાજુ નથી જવાનું. તો 0 પછી કોણ આવે, માઇનસ 1, પછી માઇનસ 2, માઇનસ 3, માઇનસ 4, માઇનસ 5, માઇનસ 6 અને જે બે જેની બેની વચ્ચે કીધી છે આપણે 0 અને માઇનસ 7 ને લેવાના નથી. જે બે સંખ્યાઓની વચ્ચેની, માત્ર વચ્ચેની સંખ્યા લેવાની છે, 0 અને માઇનસ 7 ને લેવાના નથી. તો હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં એટલે શું, તો કે જે સૌથી નાની સંખ્યા હોય એ પહેલા આવે ચડતા ક્રમમાં, તો સૌથી નાની સંખ્યા પહેલા આવે. તો જો કે સૌથી નાનો કોણ છે, હવે આપણને થાય કે માઇનસ 1 નાના, પણ નહીં, માઇનસ 1 મોટા છે. અહીંયા માઇનસ વાળી સંખ્યાઓમાં ઊંધું છે કે જેમ આપણે આગળ 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 વધતા જાય સંખ્યા નાની થતી જાય. તો સૌથી નાનું કોણ છે, માઇનસ 6, પછી માઇનસ 5, માઇનસ 4, માઇનસ 3, માઇનસ 2 અને માઇનસ 1. બરાબર, અહીંયા માઇનસ 6 જે છે એ માઇનસ 1 કરતા નાના. જેમ જેમ આપણે આગળ આગળ વધતા જાય માઇનસ વાળી સંખ્યાઓમાં એમ સંખ્યા નાની થતી જાય. એટલે આપણને એમ થાય કે એક નાના પણ એક મોટા છે, શું કામ કે માઇનસ માં છે માટે. એટલે માઇનસ વાળી સંખ્યાઓમાં ખાસ ધ્યાન રાખવાનું કે જેમ સંખ્યા મોટી એમ નાની. અહીંયા આપણે થાય કે 6 મોટા, અહીંયા આપણે ઊંધું વિચારવાનું કે 6 જે છે એ મોટા પણ અત્યારે નાના છે, શું કામ કે માઇનસ માં છે માટે. પછી છે માઇનસ 30 અને માઇનસ 23 વચ્ચેના પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં લખો. બરાબર, હવે આપણે અહીંયા પેલા માઇનસ 30 અને 23 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવશે, તો કે માઇનસ 23 પછી માઇનસ 24, માઇનસ 25, માઇનસ 26, માઇનસ 27, માઇનસ 28, માઇનસ 29. આપણે માઇનસ 30 અને 23 ને લેવાના નથી. તો હવે આને આપણે ઉતરતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી મોટી સંખ્યા છે પેલા આવે. તો જો મોટી કોણ છે, માઇનસ 24 મોટા છે કે માઇનસ 29 તો છે. અહીંયા આપણે ઊંધું, બરાબર, સંખ્યા માઇનસ વાળી છે માટે કે જેમ સંખ્યા મોટી એમ નાની, જેમ સંખ્યા નાની એમ મોટી. તો જો અહીંયા સૌથી મોટું કોણ થશે, માઇનસ 24. ઉતરતા ક્રમમાં ગોઠવતા માઇનસ 24,
माइनस 25 माइनस 26 माइनस 27 माइनस 28 और माइनस 29 એટલે માઈનસ વાળી સંખ્યામાં ખાસ ધ્યાન રાખવાનું કે માઈનસ વાળી સંખ્યામાં જેમ સંખ્યા મોટી એમ નાની અને જેમ સંખ્યા નાની એમ સંખ્યા મોટી હવે છે ગ્રેટર ધેન લેસ ધેન અને ઇક્વલ ટુ ની નિશાની મૂકવા ત્રણમાંથી આપણે નિશાની મૂકવાની છે બરાબર તો અહીંયા ખાસ કે માઈનસ વાળી સંખ્યાઓમાં સૌથી નાની માઈનસ વાળી સંખ્યાઓ એના કરતા ઝીરો મોટો ને એના કરતા બધી ધન સંખ્યાઓ બરાબર અને આ નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે આ તીર વાળો જે નાનો ભાગ છે નાના ભાગ તરફ નાની સંખ્યા દેવી જોઈએ અને જે આ મોટો જે એ કોળો ભાગ છે ત્યાં મોટી સંખ્યા દેવી જોઈએ અને બરાબર ની નિશાની ક્યારે આવે કે જ્યારે બંને સંખ્યાઓ એકદમ સરખી હોય બરાબર ત્યારે એ બરાબર ની નિશાની મૂકવાની હોય છે તો પહેલું એક્ઝામ્પલ જો કે માઇનસ 3 અને માઇનસ 6 તો જો બંને સંખ્યાઓ માઇનસ વાળી છે તો મોટી હોય અને નાની હોય એ પ્રમાણે આપણે નિશાની તો માઇનસ 3 મોટા કે માઇનસ 6 મોટા તો માઇનસ 3 મોટા અહીંયા આપણે માઇનસ વાળી સંખ્યામાં ઊંધું વિચારવાનું કે સંખ્યા નાની એ મોટી મોટી એ નાની બરાબર તો આપણે આ રીતે નિશાની મૂકવી પડશે બરાબર ત્યાર પછી નંબર 2 કે પ્લસ 45 અને માઇનસ 11 તો હવે આપણને ખબર છે કે બધી જે પ્લસ વાળી જે ધન સંખ્યાઓ છે એ ઋણ સંખ્યા કરતા મોટી છે તો 45 છે એ મોટા થશે તો અહીં આપણે આ નિશાન આવશે કે જે મોટો ભાગ છે એ મોટી સંખ્યા જે નાનો ભાગ છે ત્યાં નાની સંખ્યા પછી છે પ્લસ 6 અને પ્લસ 8 બરાબર તો હવે આપણે ધન સંખ્યાઓમાં સીધું વિચારવાનું બરાબર કે 6 અને 8 જે મોટી સંખ્યા એ મોટી જે નાનું એ નાનું તો મોટું કોણ છે 8 તો આપણે આ રીતે નિશાની મૂકવી પડશે મોટા ભાગ તરફ મોટી સંખ્યા નાના ભાગ તરફ નાની સંખ્યા પછી ચોથું છે માઇનસ 40 અને પ્લસ 40 જો બંને સંખ્યાઓ 40 જ છે પણ નિશાનીનો ફેર છે એક માઇનસ વાળી છે બીજી માઇનસ વગરની એટલે પ્લસ વાળી છે તો હવે એ મોટું કોણ તો કે હંમેશા જે ધન સંખ્યાઓ છે એ મોટી થશે એટલે કે પ્લસ વાળી સંખ્યા મોટી છે નિશાની આ રીતે આવશે ત્યાર પછી નંબર 5 કે 0 અને માઇનસ 100 બરાબર ભલે અહીંયા 100 છે હવે આપણે એમ થાય કે 100 તો 0 કરતા મોટા કહેવાય પણ અહીંયા નિશાની જો ખાસ 100 છે પણ કેવા છે માઇનસમાં છે માઇનસ વાળી બધી સંખ્યાઓ 0 કરતા કેવી નાની કદાચ અહીંયા માઇનસ 1000 માઇનસ 1 લાખ પણ લખવામાં આવે તો પણ એ 0 કરતા કેવા નાના તો આપણે આ રીતે નિશાની મૂકવી પડશે નાના ભાગ તરફ નાની સંખ્યા મોટા ભાગ તરફ મોટી સંખ્યા આ બધું ખાસ ત્યાં ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં પછી આ રીતે નિશાનીઓ મૂકીને તમારે પ્રશ્ન આવે તો આ તમને આવડવું જોઈએ આ તમારે તમારી બુકમાં લખી લેવાનું છે હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ